चारित्रों एक प्रभाव आए नहीं तो आटली मोटी व्यक्ति प्रभावित थाय नहीं अमेरिका प्रेसिडेंट तो थाय नहीं कारण तो दुनिया ना राजा है एटलीस्ट अत्यारे तो ट्रम्प साहेब ने जोईने आपणने खबर पड़े कि राजा छे जे रीते वर्ते छे सवारे चार वागे ने परोढ़िए स्वप्न आवे दस वागे तो कायदो थई जाय क्या कि दुनिया की प्रथम 20 मोटी संस्थाओं तमे यूनाइटेड नेशन्स गो इंटरनेशनल मॉनिटरी फंड वर्ल्ड बैंक आ बधी अमेरिकन डॉलर उपर चाले छे अमेरिकाना प्रतापे चाले छे एनी मेहरबानी नीचे चाले छे एटले प्रभाव तो रहेवानो ज अमेरिकाना प्रेसिडेंटनो बिल क्लिंटन अहीं मुंबई आवेला ताज में पावर कपल एनी हिलरी क्लिंटन बंने जना तो हूज ऑफ इंडिया 500 जना भेगा थयेला छेले पावर कपल बंने स्टेज पर उभा था बधाय आवीने हेन्डशेक करी शके तो बधा लाइन में उभा था एमनी जोड़े हेन्डशेक करवानुं बधाने कहेलुं बोलवानुं नहीं टाइम नथी एमनी पासे खाली हेन्डशेक करवानुं तमारो फोटो पड़ी जशे अने तमने मळी जशे एनो फोटोग्राफ आवेलो ए जे लाइन उभी थी ने एमने मळवा माटे एनो फोटोग्राफ टाइम्स ऑफ इंडिया में आवेलो रतन टाटा मुकेश अंबाणी अनिल अंबाणी अमिताभ बच्चन शाहरुख खान सचिन तेंडुलकर सुनील भारती मित्तल रवि रुइया बधा क्यू स्टेन्डिंग इन क्यू एटलो तो प्रभाव होय एनो हवे ए एक भारतना 80 वर्षना संत एनाथी प्रभावित थाय अने कदाच प्रभावित थाय ने तो व्यक्त ना थाय इवन इफ ही गेट्स इम्प्रेस ही डजंट एक्सप्रेस हिमसेल्फ कारण कि ईगो आवी जाय पण एक्सप्रेस थई गया तो जो चारित्रनो आटलो प्रभाव होय छे चारित्र तमे निर्माण करो ने चारित्र युक्त जीवन जीवो ने तमे चिंता ना करता भाग्य तमारी पासे आवुं ज पड़शे तमारुं प्रारब्ध बदलाशे ज चारित्र युक्त जीवन जीवो एटले ऑल गुडनेस हेज टू कम टू यू बधा प्रकारनी सारप तमारी पासे आवशे ज आणंदमां ગુજરાતમાં એક ડોક્ટર દોશી હતા અમે એમને જોયેલા એ આઈ સર્જન હતા દસેક વર્ષ પ્રેક્ટિસ કરી હશે 30-35 વર્ષની ઉંમર સુધી પછી એમને મન થયું કે આપણે સમાજ સેવા કરીએ એટલે નિસ્વાર્થ ભાવે કેટરેક ઓપરેશન્સ મોતૈયાનાએ કરતા એમના જીવનકાળ દરમિયાન એમણે 3 લાખ કેટરેક ઓપરેશન્સ ફ્રી કરેલા રોજ સવારે 7 વાગે કેમ્પ ચાલુ જ થઈ જાય એમનો સામાન્ય જબ્બો લેંગો પહેરતા ઇસ્ત્રી પણ કોઈ દિવસ નહીં કરેલી આયર્ન ક્લોથ્સ પણ નહીં એ ઘણા ગાંધીનગરનું અક્ષરધામનું ઉદઘાટન થયું પહેલા જ દિવસે પ્રથમ સભામાં જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એમનું સન્માન કરેલું એ ડોક્ટર દોશીની સાથે ડોક્ટર મહેતા કામ કરતા હમણાં 2 વર્ષ પહેલા વડોદરામાં એમની ઉંમર તો 85-87 વર્ષની કદાચ 90 ઉપર હશે અમે એમને મળ્યા હતા અને કોઈએ પરિચય અમારો કરાવ્યો કે ડોક્ટર દોશી સાથે આ ડોક્ટર મહેતા પણ વર્ષો સુધી કેટરેક ઓપરેશન્સમાં કેમ્પમાં બધે સેવામાં જતા લાઈફ ફેલ્ટ વેરી ઇન્ટરેસ્ટેડ એટલે મેં કીધું કે તમારી પાસે સમય હોય તો મારે તમારી સાથે 10 મિનિટ બેસવું છે ડોક્ટર દોશીની વાતો સાંભળવી છે તો કે હું તો ફ્રી છું રિટાયર્ડ છું મેં કહું ના તો મારે તમારી પાસેથી આવી વાતો થોડી સાંભળવી છે આવી એક વ્યક્તિત્વ વિશે વાત તો કંઈક 2 સારી સાંભળી થોડી વાતો સાંભળીને પછી મેં ડોક્ટર મહેતાને પૂછ્યું કે આટલા બધા કેટરેક ઓપરેશન તમે ફ્રી કર્યા ને આટલા બધા કેમ્પ કર્યા તેની માટે કંઈક તો ધન પૈસાની વ્યવસ્થા તો જોઈએ કે નહીં એ કેવી રીતે થતી તો કહ્યું કે સ્વામી હું તમને કહીશ તમને આશ્ચર્ય લાગશે અમે 10-12-15 દિવસ રૂરલ એરિયામાં બધે કેમ્પ માટે નીકળ્યા હોઈએ 10-12-15 દિવસ પછી પાછા આવીએ અને આણંદમાં ડોક્ટર દોશી પોતાનું ક્લિનિક ખોલે એટલે 10-15-25 ચેક તો એમને નીચે ફ્લોર ઉપર પડ્યા હોય શું વાત કરો તો કે સમી નજરે જોયેલી વાત કરું છું દરવાજાની નીચેથી તિવાડમાંથી લોકો ચેક નાખી જતા એટલે મેં બીજો પ્રશ્ન પૂછ્યો આ ચેકની રકમ કેટલી હોય તો કે 5,000 નો પણ જોયો છે અને 25 લાખનો પણ જોયો છે કેરેક્ટર નિસ્વાર્થ ભાવે સેવા એ કેરેક્ટર છે એબ્સોલ્યુટલી સેલ્ફલેસ સર્વિસ ઇઝ અ બિગ કેરેક્ટર તો મેં કીધું એમ રિસોર્સિસ આવ્યા કે નહીં સામેથી ડોક્ટર દોશી પછી મેં ડોક્ટર મહેતાને વાત કરી મેં કહું તમે એનું આયોજન કેવી રીતે કરતા તો કે તમને વધારે આશ્ચર્ય થાય એવી એક વાત કરું એવું કરો ડોક્ટર મહેતાએ મને કહ્યું કે ડોક્ટર દોશી તો કોઈ દિવસ આવા ચેક સામે જોતા પણ નહીં ક્લિનિક ખોલે અને ચેકના બધા નીચે પડ્યા હોય તો કૂદીને જઈને એમના ટેબલ ઉપર કામ કરવા બેસી જાય આ ચેક બધા ભેગા કરવાની વ્યવસ્થા મારે કરવાની મારી જવાબદારીમાં આવતું
અને એમને કહું કે બેંક એકાઉન્ટમાં આટલા ચેક જમા કર્યા છે અને આટલી એક રકમ છે બેંકમાં, એ કદાચ સાંભળતાય નહોતા મારી વાત. એમને એક જ વાત હતી કે મારે નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે. તો રિસોર્સિસ એની જાતે આવ્યા. તો આ પ્રમુખ સ્વામી મહારાજની તમે તમને વાત કરી, ડોક્ટર દોશીની વાત કરી. તમારે નોકરી ધંધો વેપાર સારામાં સારો કરવો હોય, સમાજમાં સારા સંબંધો ઊભા કરવા હોય, કોઈ આવી સારી સમાજ સેવા સાથે રહીને સારી સેવા કરવી હોય, ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ એઝ અ ફાઉન્ડેશન ઇઝ યોર કેરેક્ટર. તમે ચારિત્ર દ્રઢ રાખો એટલે આ બધું એની જાતે ગોઠવવા માંડશે. ચારિત્ર દ્રઢ રાખશો એટલે એની જાતે ગોઠવાશે. બધાનું ગોઠવાયેલું છે અને એમાં કીર્તિ છે, એમાં યશ છે, એમાં પ્રસિદ્ધિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એઝ યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, જ્યારે એમનો દેહાંત થયો ત્યારે એમના બેંક એકાઉન્ટમાં 700 રૂપિયા હતા, રાઉન્ડ અબાઉટ 600-700 રૂપિયા જેવું હતું. યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર 600-700 રૂપિયા હતા. એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું, પણ જે સિરિયસલી, પણ જે હકીકત વાત છે કે 600-700 રૂપિયા જ બેંક એકાઉન્ટમાં હતા ને, એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું. બાકી ના બનતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ને 2200 કરોડનું, એ 600 કે 700 રૂપિયા જ બેંક એકાઉન્ટમાં હતા ને એટલે બન્યું. જો પાછા 3-4 બીજા મીંડા હોત તો પાછું ના બનત. કેરેક્ટર એઝ પાવર, કેરેક્ટર એઝ પાવર. અત્યારે ભારતનું એક પણ ટાઉન કે શહેર સિટી એવું નહીં હોય કે જે એમજી રોડ ના હોય. તમે જોજો, મહાત્મા ગાંધી રોડ તો રાખવો જ પડે, એમનું બસ્ટ હોય જ. બ્રિટિશ પાર્લામેન્ટમાંથી તમે વિઝિટર્સ ગેલેરીમાંથી નીચે ઉતરો ને, એટલે સામે જ મહાત્મા ગાંધીનું બસ છે. એટલે બધા બ્રિટિશ પાર્લામેન્ટેરિયન્સ રોજ આવતા જતા જોવે કે આણે અમને કાઢ્યા હતા, પણ એ લોકોએ જ પધરાવ્યું છે આ બસ્ટ. એ લોકોએ જ આ બસ પધરાવેલું છે. શું માણસના ટ્રુથ અને નોન વાયલન્સ, સત્ય અને અહિંસા, એ માણસનું ચારિત્ર કેવું કહેવાય. ધે લીવ ઇન ધ હાર્ટ્સ ઓફ પીપલ, નોટ જસ્ટ ઓન ધ પેજીસ ઓફ હિસ્ટ્રી. ઇતિહાસમાં તો રહે પણ લોકોના હૃદયમાં પણ એનું સ્થાન રહે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ સંસ્થા આટલી મોટી ઊભી કરી, નિસ્વાર્થ ભાવે સેવા, 162 પ્રકારની અમારી પ્રવૃત્તિઓ છે. દુનિયાની પ્રથમ 10 એનજીઓમાંથી આ એક એનજીઓ છે બીએપીએસ. અમારી પાસે યુનોમાં, યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. આ પ્રમુખ સ્વામી મહારાજે આ સેવાઓ બધી ઊભી કરી, તો એમના ચારિત્રની દ્રઢતા, એમની શુદ્ધિને આ સંસ્થામાં નિસ્વાર્થ ભાવે. ગઈકાલ સુધીમાં અમે વડોદરામાં 20,000 ફૂડ પેકેટ બનાવીને નીચાણવાળા વિસ્તારોમાં ઘરે ઘરે આપ્યા. આજે અત્યારે બીજા 4,000 બની રહ્યા છે, હમણાં અત્યારે ડિસ્ટ્રીબ્યુટ ચાલુ છે. તો નિસ્વાર્થ ભાવે તમે સેવા કરો, ચારિત્રયુક્ત હો, પ્રસિદ્ધિ કીર્તિ ક્યાં સુધી કે તમે હમણાં 2 મહિના પહેલા સમાચાર સાંભળ્યા હશે, ધ શેખ ઓફ અબુધાબી, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, એનું કેપિટલ અબુધાબી, એના શેખ હિઝ એક્સિલન્સી શેખ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે, શેખ ઝૈયદ હાઈવે ઉપર બીએપીએસ સંસ્થાને 23 એકર જગ્યા ડોનેશનમાં આપી કે તમે અક્ષરધામનું અહીંયા નિર્માણ કરો, અને અમે નિર્માણ કરશું ને આવતા 3-4 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થશે. ત્યારે 2 મોટા સમાજ નજીક આવશે, 2 મોટી કમ્યુનિટી નજીક આવશે, 2 મોટી દુનિયા નજીક આવશે. ઇટ વિલ બીકમ ધ સેન્ટર પોઈન્ટ એન્ડ એપિટોમ ઓફ પીસ. અને અમે પણ એટલી હાર્મોનીથી ત્યાં કામ કરીએ છીએ. દાન આપનાર, જમીન આપનાર એક મુસ્લિમ, બીએપીએસ સંસ્થા એક હિન્દુ ઓર્ગેનાઇઝેશન, ત્યાંના ગવર્મેન્ટના લોસ પ્રમાણે તમારે ટર્નકી પ્રોજેક્ટ કંપનીને આપવો પડે. એટલે અમે સિંગાપુર બેઝ કંપનીને ટર્નકી પ્રોજેક્ટ આપ્યો છે, જે કંપનીના માલિક એક કમ્યુનિસ્ટ ચાઇનીઝ છે, અને કંપનીએ જે વ્યક્તિને પ્રોજેક્ટ મેનેજર તરીકે ત્યાં અમારે અબુધાબીના મંદિર માટે ડેપ્યુટ કર્યો છે, કેથોલિક ક્રિશ્ચિયન છે. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન અને કમ્યુનિસ્ટ હાર્મોનીથી ત્યાં કામ થવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ 1997 સાલમાં અબુધાબી પધારેલા, આજથી 22 વર્ષ પહેલા, ત્યારે ત્યાં રણ પ્રદેશમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અહીંયા ભવિષ્યમાં આપણું બહુ જ મોટું અક્ષરધામ જેવું મંદિર થશે.
લંડન માં સ્વામિનારાયણ મંદિર છે એટલું મોટું મંદિર થશે. એમના એ વચનમાં એમના ચારિત્રનો આમ પ્રભાવ કેટલો બધો હશે કે 22 વર્ષ પછી એ વચન સત્ય થયું. એટલે કેરેક્ટરનો આ પણ પાવર છે કે તમારી પર્સનાલિટી એક જુદી થઈ જાય, તમારું ચારિત્રનું એક નિર્માણ જુદું થઈ જાય. રિસોર્સિસ તો તમારી પાસે આવે, પણ એનાથી એક સ્ટેપ આગળની મેં તમે વાત કરી, તમે જે વિચારો અને સંકલ્પ કરો ને એ પણ થાય. કેરેક્ટર હેઝ ધેટ પાવર. વિન્સ્ટન ચર્ચિલ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર હતા, આઈસીએસ ઓફિસર્સના કોન્વોકેશન ડેમાં જાય, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ 25-28 વર્ષના યંગસ્ટર્સ હોય સીધા ઇન્ડિયામાં પ્રોવિન્શિયલ ગવર્નર તરીકે બેસે. અહીંયા મુંબઈમાં ગવર્નર બેઠા હોય તો મુંબઈ ગુજરાત આખું કંટ્રોલ કરે. 25-28 વર્ષનો છોકરો બેચલર ગવર્નર તરીકે ઇન્ડિયામાં બેસે, બ્રિટિશ હોય અને બોમ્બે ગુજરાત આખું કંટ્રોલ કરે વિથ એક્ઝિક્યુટિવ પાવર્સ. વિન્સ્ટન ચર્ચિલ આટલા બાહોશ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર, જ્યારે હિટલરે લંડન ઉપર પ્લેન 300 મોકલ્યા અને આખું લંડન કાર્પેટ બોમ્બિંગથી સળગાયું, ત્યારે બ્રિટિશર્સ તો બધા ડઘાઈ ગયેલા, ત્યારે વિન્સ્ટન ચર્ચિલ આ સિમ્બોલ આપ્યો, વી ફોર વિક્ટરી, અને લંડનને બેઠું કર્યું. અત્યારે તો આપણે આ સિમ્બોલ ફૂટબોલ અને ક્રિકેટ મેચમાં વાપરીએ છીએ, વી ફોર વિક્ટરી આમ, પણ એ ઓરિજિનલ વર્લ્ડ વોર ટુ વખતે વિન્સ્ટન ચર્ચિલ આપેલ. એટલા બાહોશ, એટલા બુદ્ધિશાળી, એટલા નીડર. એ આઈસીએસ ઓફિસર્સને કોન્વોકેશન ડેમાં કહેતા, યુ આર ગોઈંગ ટુ ઇન્ડિયા, યુ વિલ બી ગવર્નર્સ ઓફ પ્રોવિન્સીસ ઇન ઇન્ડિયા, યુ વિલ હેવ એક્ઝિક્યુટિવ પાવર્સ ઇન ઇન્ડિયા, ડુ વોટ એવર યુ વોન્ટ, બટ ડોન્ટ ડુ વન થિંગ. તમારે જે કરવું એ કરજો ભારતમાં, પણ એક વસ્તુ ના કરતા. ત્યારે આ બધા સ્માર્ટ આઈસીએસ ઓફિસર્સ એમ થાય કે શું નહીં કરવાનું એમ. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ એમને કહેતા, ડોન્ટ ડુ વન થિંગ, ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર, બાકી તમારે જે કરવું એ કરજો ભારતમાં, તમારે ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની. એટલે આઈસીએસ ઓફિસર્સ બધા કે વાય, હુ ઇઝ ગાંધી, હુ ઇઝ સરદાર, અમારે કેની સાથે વાત નહીં કરવાની. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે આ બંને વ્યક્તિઓનું ચારિત્ર એટલું દ્રઢ છે, દે હેવ અ સ્પોટલેસ કેરેક્ટર, દે આર સો મચ વેડેડ ટુ ટ્રુથ ફ્રોમ વિધિન, અંતરથી એ લોકો સત્ય સાથે એવા લગ્ન ગ્રંથિની જેમ જોડાયેલા છે કે આ બંને વ્યક્તિ સાથે તમે અક્રોસ ધ ટેબલ મિટિંગમાં બેસશો, 10 જ મિનિટના એના ચારિત્ર અને એમની પર્સનાલિટીના પ્રભાવ નીચે તમે એટલા દબાઈ જશો કે 10 મિનિટ પછી એ કોરું કાગળ તમારા મોઢા ઉપર નાખશે, સાઇન ઇટ, અને તમે કોરું કાગળ સાઇન કરશો, ટેક્સ પછી એ લખશે. એટલી તાકાત આ બંનેના ચારિત્રની છે. તમને કોરા કાગળ ઉપર સહી કરાવી લેશે ગવર્નર જેવી વ્યક્તિ પાસે, બોલો, અને પછી ટેક્સ લખશે, પહેલા ફકરામાં તને ઘરે મોકલી દેશે પાછો. વિન્સ્ટન ચર્ચિલ લખે છે, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર, બટ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. એના એક્ઝેક્ટ શબ્દો છે, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર, બટ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. ગાંધીજી ઉપવસ્ત્ર પહેરતા નહીં અને અડધી ધોતી પહેરતા, એનાથી હું બહુ ગભરાઉં છું, કારણ કે એ માણસ સત્ય અને ચારિત્રથી એટલો દ્રઢ છે ને, એ માણસ એટલા નિષ્ઠાવાન છે ને, કે એની આંખમાં હું આંખ નહીં નાખી શકું. 1905 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ત્યાં ગયા, 1930 વિન્સ્ટન ચર્ચિલ ધ્રુજી ગયા કે આની સામે હું મિટિંગમાં બેસી જ નહીં શકું. કિંગ ઓફ ઇંગ્લેન્ડને પ્રશ્ન આવી ગયો કે આમની સામે મિટિંગમાં કેવી રીતે બેસવું. એટલો પાવર હોય છે કેરેક્ટરનો. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ ઘણા બધા શહેરોની મળી છે. એમાં અમેરિકામાં એક નોરા હોલ નામનું ટાઉન છે, એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજ નોરા હોલ પધાર્યા, ફંક્શન ગોઠવ્યું અને મેયરે કી ટુ ધ સિટી આપી. કી ટુ ધ સિટી એટલે બહુ મોટું સન્માન થાય. તમે જેમ તમારા ઘરની ડુપ્લિકેટ એક ચાવી તમારા મિત્રને આપી દો એટલે શું સમજવાનું, કે ભલે ઘર તો તમારું જ છે પણ તમારો ભાવ શું હોય કે તું ગમે ત્યારે અડધી રાત્રે પણ આ ઘરમાં આવી શકે છે અને આ ઘરમાં તારે વ્યવસ્થા, જેમ હું રહું છું, ખાઉં છું, જમું છું, ઉઠું છું, પીવું છું, એમ પ્રેમથી તું રહેજે, એવો ભાવ થયો ને તમે ચાવી આપો એટલે. એમ તમે આ શહેરના માનવંતા મહેમાન છો, યુ આર વેલકમ એની ટાઈમ ટુ ધીસ સિટી. અને 25-40 જણાનું એન્ટુરેજ હોય, બધા રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા સિટીએ કરવી પડે. પ્રમુખ સ્વામી તો ક્યારેય સવલતો લીધી નથી, ભોગવી નથી. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એ જેમ્સ લેમ્બર્ટી નોરા હોલના મેયરને પૂછ્યું કે તમે પ્રમુખ સ્વામી મહારાજને પહેલી જ વખત મળો છો તો તમને કેવી રીતે મન થયું કે તમે કી ટુ ધ સિટી એમને આપીએ. ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અહીંયા નોરા હોલમાં તમારા 15 ફેમિલી એવા છે ને જે આ રેડ ડોટ ઓન ધેર ફોરહેડ,
એટલે કે આ લાલ ચાંદલાવાળા તમારે છે ને 15-15 ફેમિલી છે. અમે ઓબ્ઝર્વ કર્યું કે એ લોકો કોઈ દિવસ ટ્રાફિકની ટિકિટ મળી નથી, એ લોકો વિરુદ્ધ કોઈ પોલીસ કેસ નથી અને કોર્ટમાં કોઈ કેસ ચાલતો નથી, નેબરહુડમાંથી એ લોકોનો કોઈ પ્રશ્ન નથી. એટલે વી થોટ કે આવો કેરેક્ટર ફિલ્ડ સોસાયટી જે વ્યક્તિ ઊભી કરી શકે, વ્યક્તિનું કેવું કેરેક્ટર હશે, દેટ ઇઝ વાય વી ડિસાઇડેડ ટુ ગીવ.